નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દેશના ખેડૂતોને વિવિધ કારણોસર પાકના નુકસાન માટે ચલાવવામાં આવી રહી છે. આ યોજનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે ખેડૂતો જાણતા જ હશે. આ યોજના 6 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ પછી 2020માં આ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો તેમની સ્વૈચ્છિક ભાગીદારી તરીકે આ યોજનામાં જોડાઈ શકે છે. ખેતી દ્વારા કોઈ પણ ઘટનાના 72 કલાકમાં પાકના નુકસાનની જાણ કરવાની રહેશે. અધિકારીઓ આના દ્વારા ખેડૂતો માટે પાક વીમા માટેના દાવા કરવાનું સરળ બનાવી રહ્યા છે, સાથે જ દાવાની ચુકવણી પણ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. PMFBY હેઠળ વીમો મેળવવા માટે ખરીફ પાકની વીમાની રકમના 2% ખેડૂત દ્વારા ખેડૂતને ચૂકવવામાં આવે છે, તેમજ રવિ પાક માટે વીમાની રકમના 1.5%, બાગાયતી અને વાણિજ્યિક પાકોના વીમા માટે ખેડૂતોને 5% પ્રીમિયમ તરીકે ચૂકવે છે. જે એક્ચ્યુરિયલ પ્રીમિયમ આ દર કરતાં ઓછું હોય તો 2 પ્રીમિયમમાંથી જે નીચું લાગુ પડશે તેના કેટલાક લક્ષણો છે. ધન્યવાદ.